તમારામાંથી ઘણા બધાએ સ્કૂલની બહાર લારી પર જે આંબોળિયા મળે છે એ ચોક્કસ ખાધા હશે. તો આજે આપણે એવા જ ગળ્યા અને તીખા આંબોળિયા ઘરે બનાવીશું. તો ચલો આંબોળિયા ઘરે કેવી રીતે બનાવાય એ જોઈએ. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું જુહેતર, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. આંબોળિયા બનાવવા માટે મેં 1.5 કિલો તોતાપુરી કેરી લીધી છે. કેરીને પાણીથી બરાબર સાફ કરી અને મેં કોરી કરી લીધી છે. એની છાલ અને ડીટા આપણે કાઢી લેવાના છે. તોતાપુરી કેરી ઓછી ખાટી હોય છે અને એમાંથી આંબોળિયા બનાવીએ તો ખાંડની ઓછી જરૂર પડે છે, એટલે મેં આ કેરી લીધી છે. તમે દેશી કેરી પણ લઈ શકો છો. આ રીતે આપણે બધી કેરીની છાલ કાઢી લેવાની છે. કેરીની મેં છાલ કાઢી લીધી છે. અત્યારે હું 3 કેરીમાંથી ગળ્યા આંબોળિયા બનાવું છું અને 2 કેરીમાંથી તીખા આંબોળિયા બનાવું છું. તો કેરીને આપણે એ રીતે અલગ કરી લઈએ. ગળ્યા આંબોળિયા બનાવવા માટે કેરીને આપણે થોડી જાડી સ્લાઇસમાં કટ કરવાની છે. આ રીતની થોડી જાડી સ્લાઇસ રાખવાની. જ્યારે તીખા આંબોળિયા બનાવવા માટે આપણે એને થોડું પાતળી સ્લાઇસમાં કટ કરવાનું છે. બહુ વધારે પાતળી નથી કરવાની, આ રીતની જે મીડિયમ થીક હોય એવી સ્લાઇસ. તીખા આંબોળિયા માટે કેરીને મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે એમાં મીઠું નાખવાનું છે. મેં અત્યારે 3 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. મીઠું તમારે થોડું ઓછું નાખવાનું, કારણ કે આપણે એને સૂકવીશું, તેનું મોઇશ્ચર ઓછું થઈ જશે. એટલે જો તમે માપસર મીઠું નાખ્યું હશે તો પછી મીઠું વધારે લાગશે. 1 ટીસ્પૂન મેં લાલ મરચું નાખ્યું છે. હવે એને મિક્સ કરી લેવાનું છે બરાબર. બહાર જે આંબોળિયા મળે છે તીખા, એમાં એ લોકો થોડું રેડ ફૂડ કલર નાખતા હોય છે, તો જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો. મેં અત્યારે આની અંદર નથી નાખ્યો. આ રીતે થોડું ઉછાળી લેવાનું જેથી મીઠું અને મરચું એકદમ સરસ મિક્સ થઈ જાય. આંબોળિયાને આ રીતે આપણે એક થાળીમાં પહોળા કરી દેવાના છે. અત્યારે સાંજનો સમય છે અને તડકો જતો રહ્યો છે, તો હું એને આખી રાત ઘરમાં જ આ રીતે ખુલ્લા રહેવા દઈશ અને કાલે જ્યારે તડકો નીકળશે ત્યારે એને બહાર તડકામાં મૂકીશ. ગળ્યા આંબોળિયા માટે પણ મેં કેરીને આ રીતે થોડી જાડી સ્લાઇસમાં કટ કરી છે. હવે એને એક આ રીતની તપેલીમાં કાઢી લઈશું. એમાં પણ આપણે મીઠું નાખીશું. મેં અત્યારે 2 ટીસ્પૂન નાખ્યું છે મીઠું. એમાં ખાંડ નાખવાની છે. 2 કપ ખાંડ અત્યારે મેં નાખી છે. ખાંડ નાખ્યા પછી આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ માટે આ રીતે એને મિક્સ કરવાનું, જેથી ખાંડ અને મીઠાનું પાણી વળે એટલે ખાંડ જલ્દીથી ઓગળી જાય. જે રીતે આપણે છુંદામાં ખાંડને મિક્સ કરીએ છીએ એ રીતે જ આની અંદર ખાંડને મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી અને 2 કલાક માટે રહેવા દઈશું. 2 કલાક અત્યારે થઈ ગયા છે. ખાંડનું પાણી આ રીતે તૈયાર થઈ ગયું છે, પણ જો તમે નીચે જોશો તો નીચે હજુ થોડી ખાંડ બેસેલી હશે, કારણ કે 2 કલાકમાં પૂરેપૂરી ખાંડ ઓગળતી નથી. આ રીતે એને ચમચીથી હલાવી લેવાનું છે. આ આંબોળિયાને આપણે ઘરમાં જ આ રીતે ખાંડના પાણીની અંદર રાખવાના હોય છે. હજુ તમને આ રીતે ખાંડના ક્રિસ્ટલ દેખાશે. મિક્સ કરી અને હવે આપણે એને ડીશ ઢાંકીને નથી રાખવાનું, પણ એક પાતળા કોટનના કપડાથી ઢાંકીને રાખવાનું છે, જેથી એની અંદર હવા જાય. જો તમે ડીશથી ઢાંકીને રહેવા દેશો તો તમારા આંબોળિયાની અંદર સ્મેલ આવશે, એની અંદર હવા બિલકુલ નહીં જાય અને એના કારણે સ્મેલ આવશે. તો આ રીતે આપણે એને કોટનના કપડાથી બાંધીને ઘરમાં જ રાખવાનું છે. 3 દિવસ માટે આપણે એને ખાંડના પાણીમાં રાખવાનું છે. દિવસમાં તમારે એને 2 થી 3 વાર ખોલી અને ખાંડને હલાવી લેવાની, જેથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય. તીખા આંબોળિયાને મેં સવારે તડકાની અંદર મૂકી દીધા છે. આ આંબોળિયા લગભગ 1 થી 1.5 દિવસમાં જ સુકાઈ અને તૈયાર થઈ જશે. ઘરમાં રાખેલા આંબોળિયાને આપણે દિવસમાં 1 થી 2 વાર આ રીતે હલાવીને ઉપર નીચે કરી લેવાના છે. 1 દિવસ થઈ જશે એટલે ખાંડ આ રીતે એકદમ સરસ ઓગળી જશે. ફરીથી આપણે એને બાંધી અને રહેવા દઈશું. આપણા તીખા આંબોળિયા અત્યારે એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. આ રીતે એનો એકદમ અવાજ આવશે તમને કડક. તીખા આંબોળિયાને મેં એક બાઉલમાં કાઢી લીધા છે. હવે એની અંદર હું અત્યારે મીઠાશ આપવા માટે 2 ચમચી જેટલી બુરુ ખાંડ મિક્સ કરું છું. ખાંડ મિક્સ કરવી ટોટલી ઓપ્શનલ છે.
જો તમને ફક્ત તીખા ફ્લેવરવાળા ગમતા હોય તો તમે એઝ ઇટ ઇઝ એને ખાઈ શકો છો, પણ મને આ રીતની મિક્સ ફ્લેવર ગમે છે એટલે મેં આની અંદર 2 ચમચી ભૂરું ખાંડ નાખી છે। 3 દિવસ અત્યારે થઈ ગયા છે તો કેરીના ટુકડાને હવે આપણે ખાંડના પાણીમાંથી બહાર કાઢી લઈશું। એક ચાણીમાં આપણે એને નિતારી લઈશું જેથી ખાંડનું જે પણ પાણી છે એ નીતરી જાય એની અંદરથી। ખાંડના આ પાણીની અંદર કેરીની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે, તો આની અંદર તમે થોડું મીઠું અને શેકેલા જીરાનો પાવડર નાખી સાદું પાણી એડ કરશો તો કાચી કેરીનું ખૂબ જ સરસ શરબત તૈયાર થશે। 1/2 કલાક ચાણીમાં રહેવા દીધા પછી આપણે એને એક થાળીમાં આ રીતે પહોળા કરી દેવાના છે અને પછી એને તડકે મૂકી દેવાના। આ આંબોળિયા 2 દિવસની અંદર સુકાઈ અને તૈયાર થઈ જશે। 2 દિવસ તડકામાં રાખ્યા પછી આપણા ગળે આંબોળિયા અત્યારે એકદમ સરસ સુકાઈ અને તૈયાર થઈ ગયા છે। તો અત્યારે બનીને તૈયાર છે આપણા ગળ્યા તીખા આંબોળિયા અને ફક્ત ગળ્યા આંબોળિયા। જો ગળ્યા આંબોળિયાને તમારે ઉપવાસ દરમિયાન ખાવાના ઉપયોગમાં લેવા હોય તો તમારે એની અંદર મીઠું નહીં નાખવાનું। તો આંબોળિયાની આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટ કરીને મને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરજો।